अमराईवाड़ी ने धनलक्ष्मी मेडिकल स्टोर में रेड करी हती अने 80,000 दरनी दवानो जत्थो कब्जे करवामां आव्यो हतो। 30,266 नशाकारक टेब्लेट कब्जे करवामां आवी छे। सूरज बान राजपूत अने रुक्ष्मणी राजपूतनी धरपकड़ करवामां आवी छे। तो दवानो जत्थो बिल वगर मोकलनार रवि नामनो आरोपी अत्यारे फरार छे। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, નશાકારક દવાઓ હતો જેનો જથ્થો ઝડપાયો છે, વધુ અપડેટ? વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરની અંદર અલગ અલગ પ્રકારના નશાના બંધાણીઓ વધી રહ્યા છે, એટલે કે ગાંજો ચરસ સિવાય જે દવાઓમાં જે ડ્રગ્સનું કન્ટેન્ટ રહેલું હોય છે તેવી દવાઓનું પણ લોકો સેવન કરતા હોવાની હકીકત સામે આવી હતી। જેના આધારે તપાસ કરતા હકીકત સામે આવી કે અમદાવાદ શહેરના અમરેવાડી વિસ્તારમાં આવેલી જે ધનલક્ષ્મી મેડિકલ સ્ટોર છે કે જેમાં સંચાલક સૂરજભાન રાજપૂત અને તેની બહેન રુક્ષ્મણી રાજપૂત તે બંને આ નશાકારક દવાઓનું વિતરણ કરે છે, ત્યાં જ્યારે પોલીસે ત્યાં તપાસ કરી ત્યારે 30,266 જેટલી અલગ અલગ ટેબ્લેટોનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ આ જે દવાઓ છે તે બિલ વગર ખરીદી કરી હોવાથી જે દવાઓનું વેચાણ કરનાર રવિ નામનો વ્યક્તિ છે તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે। સાથે જ આ આખા ડ્રગ્સ કેસની અંદર અન્ય કોની સંડોવણી છે અને છેલ્લા કેટલાક સમયથી કયા કયા દવાઓનું વિતરણ તેઓ કરતા હતા, સાથે તેને લઈ અને કોઈ પણ પ્રકારનું તેઓ પ્રિસ્ક્રિપ્શનની માંગણી કરતા હતા કે કેમ, તેને લઈ અને એસઓજી અને હેલ્થ વિભાગે અલગથી કાર્યવાહી શરૂ કરી છે। આભાર માહિતી માટે। અમીરગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, ઇકબાલગઢમાં નવા બનેલા બ્રિજ પર પડ્યું હતું ગાબડું। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું। અડધી રાત્રે તંત્ર દ્વારા ગાબડું પૂરવાની કામગીરી કરવામાં આવી। 3 વર્ષ અગાઉ અમીરગઢમાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, તો સંદેશ ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો તેની અસર થઈ અને તંત્ર સફાળું જાગ્યું। ઇકબાલગઢના નવીન બનેલ બ્રિજ પર પડેલા ભ્રષ્ટાચારના ગાબડાનો સંદેશ ન્યૂઝે અહેવાલ બનાવ્યો હતો, તો અડધી રાત્રે આ ગાબડું પૂરવાની કામગીરી છે તે ચલાવવામાં આવી। વધુ વિગત મેળવીશું, અશોક જોડાઈ ગયા છે અમારી સાથે ફોનલાઈન પર। અશોક, સંદેશ ન્યૂઝના અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી, આજે ગાબડું પડ્યું હતું તેનાથી અનેક અકસ્માતો પણ સર્જાયા હતા, શું કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી? અમીરગઢ તાલુકામાં કાલે 10 વાગે એક અહેવાલ ચલાવવામાં આવ્યો હતો, જે ઇકબાલગઢ બ્રિજ કહેવામાં આવે છે, રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ પણ દોરવામાં આવે છે। એ બ્રિજને બને લગભગ આ 3 વર્ષ થયેલા છે અને બ્રિજના વચ્ચેના ભાગમાં જે મસ્ત મોટું ગાબડું પડેલું હતું જેમાં બ્રિજના અંદર જે સ્ટીલ નાખવામાં આવે એ પણ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું। તો કાલે સંદેશમાં જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તેની બાદ મધ્યરાતે મોડી રાતે તંત્ર દ્વારા ત્યાં કોઈ નાટક ભજવ્યું હોય તેવી રીતે ગાબડું પૂરવામાં આવેલું છે। અને ખાસ વાત કરવામાં આવે તો આ બ્રિજના જે ગાબડું પડેલું તેના લીધે કાલ સવારે એક બાઇક ચાલક ત્યાં ખાબક્યો હતો અને તેને મામૂલી ઈજાઓ પણ પહોંચેલી હતી। જી બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ। તો 3 વર્ષ અગાઉ જ્યાં બ્રિજ બન્યો હતો ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા હતા, પરંતુ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી, ગાબડું છે તે તંત્ર દ્વારા પૂરવામાં આવ્યું। તો આ બે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, ગઈકાલના જે દ્રશ્યો છે કે જે સૌથી મોટું ગાબડું પડેલું દેખાય છે, કારણ કે આ ગુજરાત અને રાજસ્થાનને જોડતો હાઈવે છે, ઘણા બધા મોટા વાહનોની અવર જવર થતી હોય છે અને અકસ્માતની ઘટનાઓ પણ ઘણી બધી બની હતી। ગઈકાલે જ એક બાઇક ચાલક છે તે પટકાયો હતો આ ગાબડામાં અને તેને ઈજાઓ પહોંચી હતી, પરંતુ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ। રાજકોટ જિલ્લામાં ગોંડલના હેરિટેજ બ્રિજ કેસમાં હાઈકોર્ટે ગોંડલ નગરપાલિકાની ઝાટકણી કાઢી, 100 થી 125 વર્ષ જૂના બ્રિજ ખરાબ હાલતમાં ચાલુ રખાતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી જણાવ્યું, લોકોના જીવન સાથે રમત બંધ કરો। તો બીજી બાજુ આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વૈકલ્પિક સુવિધા કરવાની ખાતરી આપવામાં આવી। મહત્વનું છે કે બ્રિજની હાલતને લઈને યતીશ દેસાઈ દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી। ગોંડલ રાજાશાહી સમયના બે બ્રિજ છે, તેનું અત્યારે હાઈકોર્ટમાં કેમ કે હાઈકોર્ટે ટકોર કરી છે કે ખાસ કરીને આ બ્રિજ ઉપરથી ભારે વાહનોને બંધ કરવા, આરએનબીનો રિપોર્ટ છે, હું એ વાતને સ્વીકારું છું, સર સ્વીકારવી જ પડે, સત્ય ઘટના છે, સત્ય વાત છે, પરંતુ સામે એની વૈકલ્પિક વ્યવસ્થા
આજે ભાવનગર, બાબરા, રાજકોટ, જસદણ, વિછીયા જે લોકો જે આવરો જાવરો છે એ આ બે બ્રિજ જ છે, ત્રીજો કોઈ વિકલ્પ અત્યારે હાલમાં છે નહીં. હાઈકોર્ટમાં જાહેરાતની અરજી અરજદારશ્રી દ્વારા કરવામાં આવેલ છે, તે અન્વયે અત્રેથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સુરેશ્વરનો રસ્તો નામદાર હાઈકોર્ટ પરમિટ કરે તો ત્યાંથી બધા વાહનોને પસાર કરવાનું, તેમજ આ બંને નવા પુલો, આ બંને પુલોને નવા બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. ગુજરાત પોલીસે હાઈકોર્ટમાં અરજી કરી આરોપીના કોવિડ ટેસ્ટ કરવાના નિર્ણય પર અરજી, નિર્ણય પર ફેરવિચારણા કરવા મુદ્દે આ અરજી છે તે કરવામાં આવી છે. કોરોનામાં આરોપીઓના ટેસ્ટ બાદ કસ્ટડીનો હુકમ હતો. કોવિડ કેસોની સંખ્યા નહિવત હોવાથી રાહત આપવા માટે રજૂઆત કરાઈ છે. તો વડોદરામાં આજે 90,000થી વધુ લોકોને નહીં મળે પાણી. વડીવાડી ટાંકી વિસ્તારના લોકોને પાણી નહીં મળે. સ્વચ્છતા હી સેવાના બેનર હેઠળ ટાંકીની સફાઈ, સફાઈના પગલે વિવિધ ઝોનમાં નહીં થાય પાણી વિતરણ. આવતીકાલથી મર્યાદિત સમય પૂરતું પાણી આપવામાં આવશે. વડીવાડી ટાંકી વિસ્તારના 90,000થી વધુ લોકો પાણી વિના આજે ટળવળશે. વડોદરાની વાત કરી રહ્યા છીએ. સ્વચ્છતા હી સેવાના બેનર હેઠળ આજે ટાંકીની સાફ સફાઈ હાથ ધરાશે. સુરત પાલિકાના બે લાંચી અધિકારીના ઘરે સીબીનું સર્ચ, બંનેના બેંક ખાતા અને લોકરની તપાસ. બંને અધિકારી ₹40,000ની લાંચ લેતા ઝડપાયા હતા. કોન્ટ્રાક્ટર પાસે બિલ પાસ કરાવવા માટે લાંચ માંગી હતી. બિલની રકમ ચૂકવવા માટે લાંચ માંગી હતી. અન્ય પાસે લાંચ માંગી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે. તો ભરૂચમાં જીઆરડી જવાન ₹50,000ની લાંચ લેતા ઝડપાયો. નેત્રંગનો જીઆરડી જવાન દોલતસિંહ વસાવા ઝડપાયો છે. હેડ કોન્સ્ટેબલ છાનાભાઈ વસાવા ભાગવામાં સફળ રહ્યા છે. દારૂના આરોપીને માર ન મારવા માંગી હતી લાંચ. એસીબીએ બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. છત્તીસગઢના કાંકેરમાં બાળકીને જોઈ પીએમ મોદીનું નિવેદન, હું તને આશીર્વાદ આપું છું, તારું એડ્રેસ આપજે, હું તને જરૂર પત્ર લખીશ. તો ભીડમાં બાળકીએ પીએમનો સ્કેચ ઉઠાવ્યો હતો. ઉપર નજર પડતા પીએમ મોદીએ કહ્યું, ખૂબ જ સુંદર કામ કર્યું છે. પીએમ મોદીએ બાળકી પાસેથી સ્કેચ લેવા પોલીસને કહ્યું તો આ તસવીર મારા સુધી પહોંચી જશે, તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું. પીએમ મોદીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિજય સંકલ્પ રેલીને સંબોધન વખતની આ ઘટના છે. બેટી, મેને તુમ્હારી યે તસવીર દેખી હૈ, તુમ ઇતના બઢિયા કામ કરકે લાઈ હો, મેં તુમ્હે આશીર્વાદ દેતા હું, લેકિન બેટી થક જાઓગી, તુમ કબ સે ખડી હો. યે પુલિસ કે જવાનો સે મેં કહેતા હું, વો તસવીર બેટી દેના ચાહતી હું તો લે લીજીએ, ઓર મુજે જરૂર પહોંચાયેગી. और तुम्हारा पता उसमें लिख देना, मैं जरूर तुझे चिट्ठी लिखूंगा. જ્ઞાનવાપી મસ્જિદમાં એએસઆઈનો સર્વે પૂરો. 17 નવેમ્બર સુધીમાં રિપોર્ટ કરાવવો પડશે. જેમાં અગાઉ 6 નવેમ્બરે રિપોર્ટ જમા કરાવવાનો હતો. રિપોર્ટને અંતિમ રૂપ આપવા માટે સમય આપવામાં આવ્યો હતો. ગઈ 24 જુલાઈએ સર્વેનું કામ શરૂ થયું હતું. તો સુપ્રીમ કોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશથી બંધ હતું કામ. આદેશ બાદ 3 ઓગસ્ટ સુધી કામ બંધ હતું. પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓ પર અત્યાચાર. 17 લાખથી વધુ અફઘાન શરણાર્થીઓને કાઢી મુકાશે. અફઘાન શરણાર્થીઓને દેશ છોડવા મજબૂર કર્યા. પાકિસ્તાને શરણાર્થીઓના ઘરો પર બુલડોઝર ફેરવ્યા, પૈસા છીનવી લેવાયા, ધરપકડનો પણ ડર બતાવવામાં આવ્યો. તો પાકિસ્તાને 3 ઓક્ટોબર શરણાર્થીઓને ચેતવણી આપી હતી. અમેરિકામાં વસતા ભારતીયોની માંગ, દિવાળીના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ. અમેરિકામાં 2021માં દીપાવલી એક્ટ સંસદમાં રજૂ થયો હતો. આ એક્ટ અમેરિકન સંસદમાં પસાર થઈ શક્યો ન હતો. 2023માં ફરી એકવાર બિલ રજૂ કર્યું, બિલ સંસદમાં લટકેલું. હાલ કેટલાક રાજ્યોમાં દિવાળીના દિવસે રજા અપાય છે. તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં શાળાઓ બંધ રહે છે. પેન્સિલ્વેનિયામાં દિવાળીએ જાહેર રજા અપાય છે.